સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ બનાવેલા વિવિધ પ્રોજેક્ટોનું પ્રદર્શન સહિત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. બાળક જન્મે ત્યારથી લઈ બાળક 5 વર્ષનું થાય તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખતી આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના શિક્ષણનો પાયો મજબૂત કરવા સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. ત્યારે બાળકના જન્મથી લઈ બાળક પહેલા ધોરણમાં પ્રવેશ મળે ત્યાં સુધીનું સંપૂર્ણ ધ્યાન રાખતી બહેનોને જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે જિલ્લાની આંગણવાડીમાંથી આવેલ બાળકોએ બનાવેલ પ્રોજેક્ટને ખુલ્લા મૂક્યા હતા. ત્યારે પ્રોજેક્ટમાં 1-3 નંબર પ્રાપ્ત કરનાર આંગણવાડી કેન્દ્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતમાં બાળકોનો જુસ્સો વધારવા માટે આંગણવાડી કાર્યકર બહેનોએ ભૂલકાઓ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારે આવનાર દિવસોમાં સાબરકાંઠા જિલ્લાના આંગણવાડી કેન્દ્રો અભ્યાસ કરતા ભૂલકાઓ આવનાર જીવનમાં પ્રગતિના પંથે શિખર સ્પર્શ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઈ પટેલ, તલોદ સીડીપીઓની મનીષાબેન બ્રહ્મભટ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો અને નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. સાબરકાંઠા જિલ્લાનો ભૂલકા મેળાનો પ્રોગ્રામ તલોદ મુકામે યોજવામાં આવ્યો. તેમાં સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાના આઈસીડીએસ વિભાગે પૂર્વ પ્રાથમિક શિક્ષણના મોડ્યુલ બનાવીને બધા અહીંયા ભાગ લીધેલ છે. તેમાં તમામ આઈસીડીએસ સ્ટાફ હાજર રહેલ છે અને આજે 100 જેવા બાળકોએ સર્જનાત્મક ભાવનાત્મકની પ્રવૃત્તિ કરેલ છે અને બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સારા કરેલ છે. અને આ બાળકો પપેટ શો, મેજિક શો એ બધા પ્રોગ્રામો દ્વારા બાળકોને આજે ખૂબ આનંદ થયો છે. 100 બાળકોએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે, તે બદલ હું બધાનો આભાર માનું છું. થેન્ક યુ. સાબરકાંઠા જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આપણે બીજા વિકાસ માટેના જુદા જુદા ઘણા કાર્યક્રમો થતા હોય છે, પણ રાજ્ય સરકારશ્રીનો જે ઉદ્દેશ છે કે નાના બાળકોને પણ નાનપણથી શિક્ષણ માટેની ટેવ પડે અને એમના જીવનમાં પણ તેજસ્વીતા આવે, અને આ જ બાળકો છે એ 25-30 વર્ષ પછી આ દેશનું જ્યારે સુકાન સંભાળવાના હોય ત્યારે એમને અત્યારથી જ સારા સંસ્કારો સાથે એમના જીવનમાં એમની અંદર જે શક્તિઓ પડેલી છે એને વિકસિત કરવા માટે આવા નાના ભૂલકા મેળાનું આજે સાબરકાંઠા આઈસીડીએસ વિભાગ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. એમાં 150 બાળકો, દીકરા અને દીકરીઓની હાજરી હતી. એમને આંગણવાડીમાંથી જ આંગણવાડી બહેનો, તેડાગર બહેનોએ એમને તૈયાર કરીને આવ્યા હતા. એમાં ઘણા બાળકોએ પોતે અભિનય ગીત છે, વાર્તાઓ છે, પછી રમત સાથે ગીતો છે, કઠપૂતળીના ખેલ છે, અને ચિત્ર દોરીને પોતાની જે શક્તિ છે એને ડ્રોઆઉટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ પણ આપણી સંસ્કૃતિની અંદર ગર્ભાધાન સંસ્કારની જે વાત આવે છે, એટલે બાળકોને નાનપણથી જ સારા સંસ્કાર મળે તો ભવિષ્યની અંદર પણ એ એક શક્તિશાળી બાળક બની શકે. અને આંગણવાડીનો પણ ઉદ્દેશ એ જ છે કે તમામ બાળકો આંગણવાડીમાં જાય તો એને પ્રાઇમરી, પ્રી પ્રાઇમરીમાં શિક્ષણમાં ભણવા જવા માટેની સારામાં સારી ટેવ પડે અને એનો શિક્ષણનો પાયો પણ પાકો થાય અને એને સારા સંસ્કાર મળે. અને એક કુપોષણ જે છે તે સારો નાસ્તો સરકાર દ્વારા આપવામાં આવે છે તો કુપોષણની સમસ્યા પણ આપણે નિવારી શકાય અને આવા મેળાઓ વારંવાર થાય એવી